सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृशोबक्षियुगल कृपापारा वार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायणमुनि वर्णिवेशर्मयदर्शनं मन्दहासरुचिरान् बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી મહારાજની બધાય ભક્તોને જય સ્વામિનારાયણ વાલા ભક્તો રોજ આપણને પૂજ્ય સુરત વલ્લભ સ્વામી વચનામૃતની ની રસપાન કરાવતા હતા સ્વામી આજે મહારાજની ઈચ્છાથી ગુરુજીની આજ્ઞાથી ભારત જવા માટે નીકળ્યા છે એર ઇન્ડિયાની અંદર ટાઈમે આ જે પ્લેન હતું બહુ સુખેથી સારી રીતે પ્લેનમાં બેઠા હતા પ્લેનમાં બેઠા ત્યારે છેલ્લે સવા ચાર વાગ્યાની આસપાસ એમના જયસોમેન્ટ કેવા ફોન આવ્યો હતો આવતીકાલે લગભગ ત્યાંના ઇન્ડિયાના સાંજે સાત આઠ ને દસે અમદાવાદ પહોંચવાનો ટાઈમ છે ત્યારબાદ એ સીધા ત્યાંથી લોયા બીજે દિવસ સવારે જવાના છે ત્યાં બહુ મોટો શાકોત્સવ છે ત્યાં સ્વામી કથા કરવાના છે એટલે ત્યાં ઇન્ડિયા પહોંચશે બધાય ભક્તોને આવતીકાલે પણ ફરી સમાચાર આપીશું વચનામૃતની કથા વાર્તા આપણી ચાલુ છે વચનામૃત આપણે વાંચીશું પણ આજે એક સદગુરુ ગુનાચંદ સ્વામીની વાત વાંચું છું વચનામૃતને આપણે આવતીકાલથી અંત્યનું ઓગણત્રીસમું વચનામૃત જે આવે છે એ કથાની શરૂઆત સ્વામી કહીને ગયા છે એટલે એની અંદર આગળ વધીશું પણ વચ્ચે વચ્ચે નીલકંઠ સ્વામી ઋષિ સ્વામી એનો પણ આપણે લાભ લેશું એટલે દિવસો ફિક્સ કરી દઈશું એટલે એ સંતોની પણ કથા વાર્તાનો લાભ ભક્તોને મળતો રહે આજે વાલા ભક્તો શિક્ષાપત્રી જયંતિ છે વસંત પંચમીનો દિવસ છે બહુ પવિત્ર દિવસ કોઈ વ્યક્તિ કોઈ ઉપર રાજી થાય અને બહુ પોતાનો વાલો હોય તો એને રાજી થઈને સારામાં સારી વસ્તુ આપે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ આપે જે વાલામાં વાલો હોય એને સૌથી વાલામાં વાલું આપે આજે એમ કહી શકાય ભગવાન સ્વામિનારાયણને આપણી ઉપર શું વાલપ હશે ભગવાન સ્વામિનારાયણને આપણી ઉપર શું એવી દયા હશે ભગવાન શ્રીહરિને આપણી ઉપર એવી શું અકારણ કરુણા ના કરવાનો સ્વભાવ હશે કે આપણને મહારાજે આજે જેમ કોઈ એક બાપ હોય જેમ કોઈ એક વડીલ હોય જેમ કોઈ પોતાની માં હોય બાપ પોતાના છોકરાને લખીને આપે કે તું આ રીતે રહેજે તો તું સુખી થઈશ આજે એમ કહી શકાય કે આખા એ જગતના પિતા નહીં અનંત જગતના જે પિતા તરીકે ગણાય છે એવા કોટી બ્રહ્માંડોના પિતાઓનાય પિતા એવા જગતપિતા ભગવાન સ્વામિનારાયણે મારા તમારા જેવા બાળકો માટે આજથી બસો વર્ષ પહેલાં શિક્ષાપત્રી મહારાજે સ્વયં લખી વરતાલની અંદર હરિમંડપમાં બેઠા આજના દિવસે મહારાજે આ શિક્ષાપત્રી લખી લખીને મનન તમને આપી આ સૌથી મોટી મહારાજની ભેટ છે આલોક અને પરલોક બેયની અંદર મહારાજે આ શિક્ષાપત્રીમાં આપણે શનિવારની સભા જ્યારે કરીશું શિક્ષાપત્રી જયંતિની ત્યારે એની ઉપર પણ થોડી વાતો આપણે સમજશું સાંભળશું આ શિક્ષાપત્રીને વાંચતા એમ થાય કે શ્રીજી મહારાજ આ શિક્ષાપત્રીને એમ કહે છે જે દૈવી સંપદતાએ યુક્ત હોય એવા જીવને આ શિક્ષાપત્રી આપવી બીજું જેવી જે વ્યક્તિને આ શિક્ષાપત્રી મળી દૈવી સંપત્તા વાળો જે છે એને આ શિક્ષાપત્રી શિક્ષાપત્રી આપી અને જેના હાથમાં આવી મદવાની મારી વાણી એ મારું જ સ્વરૂપ છે શ્રીજી મહારાજ આપણી સાથે નિત્ય વાતો કરે છે કોણ કે છે ભગવાન પરોક્ષ છે કોણ કે છે ભગવાન પૃથ્વી પરથી જતા રહ્યા છે મહારાજ આ શિક્ષાપત્રી દ્વારા નિત્ય આપણી સાથે વાતો કરે છે નિત્ય આપણને કહે છે મારો આશ્રિત નિત્ય આ શબ્દ શ્રીજી મહારાજ આપણા કાનમાં નાખે છે મારો આશ્રિત મારો આશ્રિત મારો સત્સંગી મારો ગ્રહસ્થ મારો ત્યાગી મારા આચાર્ય શ્રીજી મહારાજ મારો 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 શબ્દ આ શિક્ષા પત્રીની અંદર કેટલી બધી વાર બોલ્યા છે મારો આશ્રિત આ બહુ મોટી ભેટ છે મહારાજની આ ધામમાંથી આવેલું છે બીજું એવી જ રીતે શ્રીજી મહારાજે આજના દિવસે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ નિષ્કુળ સ્વામી આ બે મુક્તોની ભેટ આ પૃથ્વી પર આપી આ સત્સંગને આ બે રત્નોની ભેટ આપી આજે શ્રીજી મહારાજે ત્રણ રત્નોનું પ્રાગટ્ય કર્યું શિક્ષાપત્રી અક્ષરધામ અક્ષર આ મહારાજનું સ્વરૂપે આપણને આ પૃથ્વી ઉપર મહારાજ આ વાંગમય સ્વરૂપે મળ્યા છે મહારાજે પોતાનું સ્વરૂપ આપ્યું અને મહારાજે સ્વરૂપને ઓળખાવે એવા સદગુરુઓની ભેટ આજના દિવસે આપી આપણા બહુ મોટા ભાગ્ય છે સદ્ગુરુ ગુણાત્તાનંદ સ્વામીની એક વાત વાંચીશું અને ત્યારબાદ એ વાત ઉપર જ આજે આ સદ્ગુરુઓનું જેનું પ્રાગટ્ય છે એને જ અનુરૂપ કંઈક આપણે સમજીશું સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામી એ વાત કરી છે અને ભગવાનના ધામમાં સુખ છે તેમાંથી છાંટો નાખ્યો તે પ્રકૃતિ પુરુષમાં આવ્યું ત્યાંથી પ્રધાન પુરુષમાં આવ્યું ત્યાંથી વૈરાટ પુરુષમાં આવ્યું ત્યાંથી દેવતામાં આવ્યું અને ત્યાંથી અહીં મનુષ્યમાં આવ્યું છે તે સુખમાં જીવ માત્ર સુખિયા છે માટે સુખ માત્રનું મૂળ કારણ તો ભગવાન છે તેને સુખે સુખિયા થવું ગઈકાલે જ પૂજ્ય સુવરત વલ્લભ સ્વામી બે દિવસથી લગભગ બહુ સરસ ગરડા અંત્યના અઠ્યાવીસમાં વચનાવતની વાત કરતા હતા શ્રીજી મહારાજે કીધું જેનું જીવન છે માછલાને જેમ જળ જીવન થયું છે એવી રીતે જેને ભગવાન જીવન થઈ જાય એને ભગવાનના સુખની અનુભૂતિ થાય વાલા ભક્તો મારું તમારું પરમ ધ્યેય મહારાજના સુખે સુખિયા થવું છે આ જગતના કોઈ પણ વિષયથી હું ને તમે જે સુખી થઈએ છે એ આપણને હંમેશા દુઃખરૂપ થવાનો જ છે જેને અખંડ સુખી થવું હોય અખંડ સુખી એને ભગવાનના સુખે સુખિયા થવું સ્વામીની આ વાત સ્વામી કે ભગવાનના ધામમાં સુખનો સમુદ્ર છે ભગવાન સ્વયં સુખનો સમુદ્ર છે ભગવાનની મૂર્તિ સુખનો સમુદ્ર છે એમાંથી એક છાંટો ભગવાને નાખ્યો કેટલીક જગ્યાએ સ્વામીએ વાત કરી છે કે મચ્છર મચ્છર પેશાબ કેટલો કરે સ્વામીની દેશી ભાષામાં મચ્છરિયું મૂતર્યું સ્વામી એટલું કે જે મચ્છરે પેશાબ કરે એના છાંટા ઉડે એટલું સુખ આ તો દ્રષ્ટાંત સ્વામી આપણને સમજાવવા આપે છે કે એમાંથી એક છાંટો એ સુખમાંથી નાખ્યો એમાં પ્રકૃતિ પુરુષમાં આવ્યું પ્રધાન પુરુષમાં આવ્યું વિરાટ પુરુષમાં આવ્યું વિરાટ પુરુષ પછી બ્રહ્મા વિષ્ણુને શિવજી પાસે આવ્યું એના પછીથી ઇન્દ્ર આદિક દેવતાઓ પાસે આવ્યું એના પછી નીચે ઉતરતા ઉતરતા એની નીચેના લોકોમાં જે બધાય પ્રજાપતિ આદિક છે એ બધાયને મળ્યું એની નીચે જે જે આદિક છે એ બધાને મળ્યું ત્યાંથી ઉતરતું ઉતરતું આ પૃથ્વી ઉપર આવ્યું એમાં મોટા મોટા માનધાતાઓ જે કહેવાય એવાને સુખ મળ્યું અને ત્યાંથી વેચાતું વેચાતું એ એક જ ટીપુ જે વેચાયું એ ઠેક આપણા ઘર સુધી આવ્યું અને એ સુખે આપણે આપણે છીએ સુખની વ્યાખ્યા કોને માની છે સારું ઘર સારી ગાડી પુત્ર પરિવાર લગ્ન પ્રસંગ આજ આ સુખનું કારણ માન મોટપ વાહ વાહ કીર્તિ યશ સારું ભોજન સારી પથારી આ બધું જ આપણા સુખનું કારણ બની રહે છે સ્વામી કે ના કરો આપણે મોક્ષના માર્ગે ચાલેલા છીએ શા માટે આવા શ્રીજી મહારાજ મળ્યા હોય શા માટે આપણને આવા ગુરુજી જેવા મહાપુરુષ મળ્યા હોય શા માટે સદગુરુ ગુનાદિત સ્વામી જેવા એક ભગવાન શ્રી હરિના અક્ષર મુક્ત આપણને મળ્યા હોય શા માટે બ્રહ્માનંદ સ્વામી અને નિષ્કુળ સ્વામીના પદો આપણને મળ્યા હોય આ તમામનો હાર્દ એટલો છે કે હે જીવાત્માઓ તમે મારા સુખે સુખિયા થાવ તમે ભગવાનના સુખે સુખિયા થાવ શ્રીજી મહારાજ કહે છે તમે મારા સુખે સુખિયા થાવ સદગુરુઓ કહે છે તમે ભગવાનના સુખે સુખિયા થાવ આપણે ભગવાનના સુખે સુખિયા થાવું છે અને ભગવાનના સુખે સુખિયા થવા માટે જોવો તો ખરા મોટા મોટા સંતો મોટા મોટા ભક્તો બધા ભગવાનના સુખે સુખિયા હતા એટલે એના દુઃખ નામની વસ્તુ આ લોકની અંદર તમામ વિપત્તિની વચ્ચે એને હંમેશા સુખ જ અનુભવાયું એક બહુ સરસ મને બહુ પહેલાની એક વાત યાદ છે ફકીર સુતા રસ્તામાં એક રાજા ચાલ્યો જતો હતો પેલા ફકીર રસ્તાની અંદર હુતા છે બરાબર મોજમાં હુતા છે એટલે પેલા રાજાના સૈનિકો કે એ બાજુ પર સવારી આવે છે ઓલો સાધુ કે કોણ છે તો કે જે આ તો બહુ મોટા રાજા છે રાજા આવે છે એટલે તમે બાજુ પર ખસી જાઓ સહેન્સા આવે છે કોણ આવે છે સહેંસા એટલે કે રાજા પેલા ફકીર કે જો એ સહેનશાહ છે ને તો હું સહેનશાહો સહિંસા છું મારે અહીંથી ખસવાની જરૂર નથી એટલે સૈનિકોને એ ફકીરને થોડી રકઝક થઈ રાજા હેઠો ઉતર્યો રાજા ઉતરીને એને કે છે કે ફકીરજી તમે કહો છો તમે સહેનશાના સહેન્સા છો પણ તમારી પાસે નથી રૂપિયા તમારી પાસે ધન શું છે તમારું નિશાન શું છે તમારું સૈન્ય શું છે તમારું રાજ્ય શું છે તમારી પાસે કેટલી પ્રોપર્ટી છે ત્યારે એ શાહ નામના ફકીર હતા એ ધુલનશાહ નામના ફકીર કે છે હાંભળ રાજા તું કહે છે કે તારી પાસે સંપત્તિ છે તો હાંભળ મારી પાસે રામરૂપી સંપત્તિ છે રામરૂપી ધન છે તારું ધન લૂંટાઈ જાય એવું છે એટલે તારે ચતુરંગી સેના રાખવી પડે મારું ધન કોઈ લૂંટી શકે એવું નથી એટલે મારે સેનાની જરૂર નથી તું કે છે મારું નિશાન શું છે તો આ જોડી છે આ ભગવા કપડાં છે આ મારું નિશાન છે તું કહે છે કે તમારી પ્રોપર્ટી કેટલી છે તો હાંભળ રાજા તારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી બધું મારું છે કારણ કે ભગવાન પોતે મારા છે આ જગત ભગવાનનું રચેલું છે તારી દ્રષ્ટિ પહોંચે ત્યાં સુધી બધુંય મારી સત્તામાં છે પણ મારે કઈ જોતું નથી મારે તો એક ભગવાન જોઈએ છે આ ભગવાનના સુખે સુખ્યો થઈ ગયો ભગવાનના સુખે જે સુખ્યો થયો એ અનઅપેક્ષિત થઈ જાય જ્યાં સુધી આપણને કોઈ વ્યક્તિ દ્વારા કંઈક જોઈએ છે જ્યાં સુધી આપણને કોઈ પદાર્થ દ્વારા કંઈક જોઈએ છે જ્યાં સુધી આપણને કોઈ ખાવાના પદાર્થ દ્વારા રસનો સ્વાદ જોઈએ છે જ્યાં સુધી આપણને આંખ દ્વારા કોઈ રૂપનો સ્વાદ જોઈએ છે જ્યાં સુધી શબ્દ દ્વારા કાનનો સ્વાદ જોઈએ છે જ્યાં સુધી કોઈ વ્યક્તિ દ્વારા આપણે કોઈ સુખને માનીએ છીએ ત્યાં સુધી ભગવાનના સુખે સુખ્યા ક્યારેય નહીં થવાય ભગવાનના સુખે જેને સુખિયા થવું હોય એને સૌ પ્રથમ એક ભગવાન અને એક ભગવાનના સુખ્યા બ્રહ્માનંદ સ્વામી આજે સ્વામીનું પ્રાગટ્ય છે કેવા ભગવાનના સુખે સુખ્યા પરમંસો હતા સ્વામી જુનાગઢમાં હતા નવાબ જુનાગઢનો નવાબ સ્વામીનો તો શ્રીજી મહારાજે આજે પરમહંસો આ પૃથ્વી પર ઉતાર્યા હતા ને ને એ એ એ પરમહંસો જો જો હોત હોત કદાચ કદાચ માની લો કે સાધુ ભગવા ન પહેર્યા હોત અને જગતની અંદર કદાચ એ ગ્રહસ્થ આશ્રમમાં હોત ને તો મોટા રાજા ને રજવાડાઓ એના પગમાં પડતા હોત બ્રહ્માનંદ સ્વામી એટલે કેવું પાત્ર જ્યાં જાય ત્યાં રાજાઓ ઊભા થઈ જતા લાડુદાન જ્યારે જતા ત્યારે રાજાઓ અને પોતાની ગાદી ઉપર લાડુદાનને બેસાડે કેવા એ જુનાગઢનો નવાબ અને બ્રહ્માનંદ સ્વામી નિત્ય ગોળા ઉપર સાથે ફરવા જાય મિત્રતા થઈ ગઈ નવાબને સ્વામી મંદિર કરવા ગયા હતા શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વામી મંદિર કરવા ગયા નવાબને ને સ્વામીને હેત થયું એટલે નવાબે બ્રહ્માનંદ સ્વામીનું શ્રીજી મહારાજ પરત્વે બનાવેલા કીર્તનોને છંદને દોહા સાંભળેલા એટલે નવાબને એમ થયું કે જો બ્રહ્માનંદ મારા નામનું કવિત બનાવે તો બહુ સારું બ્રહ્માનંદ સ્વામીને કહે છે એક વખત સ્વામીને મોજમાં જોઈને સ્વામી તમે મારા નામનું કવિત ના બનાવો જો બનાવો ને તો એક ગામ આપું જો એક ગામ આપું બ્રહ્માનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણના સુખે સુખિયા થયેલા છે ભગવાન સ્વામિનારાયણ જેવા એને જાણેલા છે સ્વામી એટલું જ કીધું કે નવાબ હાંબળ જ્યારથી ભગવાન સ્વામિનારાયણને ઓળખ્યા છે ત્યારથી આજ સુધી કોઈનું કવિત મેં બનાવ્યું નથી સ્વામિનારાયણ જેદી નહોતા ઓળખ્યા તેદી તારા જેવા રાજાઓનું કવિત બનાવતો પરંતુ એક ગામ નહીં પાંચ ગામ આપે ને તોય મારે આવે સ્વામિનારાયણ સિવાય બીજાનું કવિત ક્યારેય ના બનાવવું નવાબ તરત ઘોડા પરથી હેઠો ઉતરી ગયો સ્વામીના ચરણમાં પડી ગયો કે તમારા જેવા મહાપુરુષ જોયા નથી કે સ્ત્રી અને ધન એ આપવાવાળો મળે અને બુદ્ધિમાં ફેર ના પડે એ તો જેને ભગવાનને જાણ્યા હોય ને એને જ ના પડે વાલા ભક્તો આજે તમે કંડારી ગુરુકુલમાં આવો ગુરુજીની બાજુમાં બેસો કેવા કેવા લોકો આવે ધનનો લોભ બતાવવાવાળા કેવા કેવા લોકો આવે બે કરોડનું દાન કરવું છે ને પાંચ કરોડનું કરવું છે છ કરોડનું કરવું છે ને ગાડીમાં તૈયાર જ પડ્યા છે ને તમે કોને બેગ ઉતારી દઈએ ને આવા કેટલા પ્રકારના માણસો આવે પણ આ જ દિવસ સુધી આવા તો ગુરુજીના જીવનમાં એક નહીં હજારો પ્રસંગ હશે પણ આ જ દિવસ સુધી હજુ આ જ દિવસ સુધી ગુરુજી એ વસ્તુ બાજુ એ બાજુ જાણવાની પણ ઈચ્છા ગુરુજી ના કરે કે ક્યાંથી લાવે ને કેમ લાવે ગુરુજી એટલું જ કહી દે કે અમે છે ને આવડું મોટું દાન નથી લેતા આમ કહી દે નથી લેતા કારણ કે ભગવાનના સુખે સુખિયા હોય જ્યાં સુધી આપણને ભગવાનના સુખે સુખિયા થવાનો સંકલ્પ નથી થયો ત્યાં સુધી આપણને બધું જ સારું લાગશે બધું જ સારું લાગશે આપણે બીજું બધી વસ્તુ દ્વારા સુખી થઈશું વ્યક્તિ દ્વારા સુખી થઈશું ઘણા તો એવા છે કે કથા વાર્તાને સત્સંગ સાંભળે કીર્તન સાંભળે ભજન કરે એનાથી બોર થઈ જાય થાકી જાય કથા વાર્તાને ભજનથી બોર થઈ જાય કીર્તનથી બોર થઈ જાય આરતી સ્તુતિ ચેષ્ટાથી બોર થઈ જાય પછી એને ફ્રેશ થવા માટે એવાય છે સત્સંગમાં એને ફ્રેશ થવા માટે ગામના પાંચ ગપ્પા મારવા પડે એવા છે મને આજે યાદ છે શિકાગોની અંદર ભગત છે ઘનશ્યામભાઈ મને એ પ્રસંગ એનો યાદ રહી ગયો છે આ હું લગભગ પાંચમી છઠ્ઠી દસમી વખત કહેતો હોઈશ પણ પ્રેરણા લેવા જેવી છે એવા પણ જોયા છે ભક્તો ભગવાનના જ ભક્તો છીએ આપણે બધા ભગવાન માટે જ છીએ પણ આપણે ખરેખર સુખના નિધિ શ્રીજી મહારાજને માન્યા છે આપણને દિવસમાં એક વખત પણ એવો સંકલ્પ થાય છે કે મારે મહારાજના સુખે સુખિયા થવું છે બસ મહારાજ જ મારું સુખ સર્વે લોકની સંપત્તિ પાપર ઉપજાની પેખે નહીં મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં જો આ બ્રહ્માનંદ સ્વામીએ ધાર્યું હોત તો આવા પાંચ ગામ નહીં ગુજરાત આખાનું રાજ કરતા હોત પણ નથી કારણ કે ભગવાનમાં સુખ માનીશ ભગવાનમાં સુખ માનીશ એટલે એ હું ભગતની વાત કહીશ કે ભગત કંડારી ગુરુકુલમાં આવ્યા પ્રથમ વખત આવેલા બ્રહ્મસત્ર સ્મૃતિ મહોત્સવ ચાલે એની અંદર એ ભગત બપોરના લગભગ બે કે ત્રણ વાગ્યા હશે એટલે પછી બેઠા હતા કથા વાર્તા સાંભળી ચાર વાગ્યા પછી કથા ગુરુજી કરવાના હતા ભગતે કીધું કે સમય હું થોડો ફ્રેશ થઈ આવું એ લોકો જે આવો ગયા બે કલાક પછી આવ્યા મેં કીધું ભગત ફ્રેશ થઈ ગયા બાથરૂમમાં પાણી બરાબર આવતું હતું ગરમ આવતું હતું ઠંડુ આવતું હતું રૂમ ફાવી મને કે સ્વામી મેં નળ તો જોયો જ નથી હું તો વિચારમાં પડ્યો કે આ ફ્રેશ થવા ગયો તો વ્યક્તિ એને નળ જોયો નથી તો આ ફ્રેશ કેવી રીતે થયો એ ભગત કે સ્વામી એ તો હું કલાક બે કલાક થોડું ભગવાનનું ધ્યાન કરવા બેઠો હતો જો ફ્રેશ થવા વાળા અને એવું પણ જોયું છે કે સ્વામી આવે થોડી વાર રજા આપો તો થોડા ફ્રેશ થઈ જઈએ લો પણ એનું ફ્રેશ થવાનું શું બાર આંટા મારી આવીએ એ રોડ માપે આખવા કેટલા કિલોમીટરનો રોડ છે એ રોડ માપે તો એને સુખ થાય બોલો એ રોડ માપે તો સુખ થાય એને આમ ફોન ઓન કરીને બધું જોવે તો એને સુખ થાય કારણ કે બોર થઈ જાય ભગત તો બેય છે પણ એકે ભગવાનના સુખે સુખ માન્યું છે અને એ રસ્તે ચાલ્યો છે આપણે ભગવાનને મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ભગવાનને પામવા સુધીનો પ્રયત્ન કરીએ છીએ રાત દિવસ આ કથા વાર્તા કરીએ અને સાંભળીએ છીએ પરંતુ ભગવાન આપણને મળ્યા મોટાની કૃપાથી ભગવાન આપણને મળ્યા જ છે માની લો કે આપણને ફેંસો ફેસ બોલતા મહારાજ મળ્યા માની લો આપણને ભગવાને કૃપા કરીને મોટા સાધુએ કૃપા કરીને આવે તો બળાત્કાર ધામમાં લઈ જવાના એટલે હાથ ચાલીને ખેચીને શ્રીજી મારા ધામ ભેગા કરી દેશે પણ ત્યાં તો ભગવાનના સુખે સુખિયા જ બધા બેઠા છે ત્યાં તો કોઈ ગામ ગપ્પાવાળા બેઠા નથી ત્યાં તો કોઈ જગતના વિષયને અંદર આસક્ત કે એના સુખે સુખિયા થાય એવા તો કઈ બેઠા નથી હવે આપણે ત્યાં પૂગી ગયા કદાચ ભગવાનને મોટાએ કૃપા કરીને પહોંચી ગયા પણ સ્વામી ઘણી વખત વાતમાં કે છે કે ઓલો રા ઓલો એક પટેલ હતો અને પટેલ રાજાનો દીવાન થઈ ગયો પણ સુખ લેવાને માટે લાયક ના થયો એ પટેલનું સ્વામી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે ગુરુજીએ પણ કથામાં કીધું છે કે એક રાજા હતો પાણી બહુ તરસ લાગી મૃગ્યા કરવા ગયો હતો એને તરસ બહુ લાગી તરસ લાગી એટલે એક પટેલ ખેડતો હતો જમીન રાજાએ જોયું રાજાએ જોયું એટલે રાજાને થયું કે આની પાસે પાણી હશે આને માગું એને જઈને કીધું ભાઈ તરસ્યો છું પણ પટેલે એને જોઈને નક્કી કરેલું કે આ આવે છે દરબાર છે અને દરબારો આમ જાતના જાજુ આડોળાઈ કરવાવાળા જાજા હોય જો એને સત્સંગ ના કરેલો હોય તો એના સ્વભાવમાં હોય એટલે આપણે કહીએ કોઈને એવો સ્વભાવ આપણે કે દરબારી સ્વભાવ છે એનો હા દરબારી સ્વભાવ ધાર્યું ને તલવારથી જ શરૂ થાય બંદૂકથી જ શરૂ થાય એટલે ઓલાએ નક્કી કર્યું મારે આને પાણી નથી પાવું રાજાએ એ નક્કી કર્યું કે આ મને પાણી પી તે એક ગામ આપું આને ખબર નથી આ રાજા છે રાજાએ આવીને કીધું કે ભાઈ મને તરસ લાગી તાર ભાઈ પાણી છે ઓલો પટેલ કે છે પણ કઈ તારા જેવા રખડું માટે રાખું છું કે નહીં મળે ઓલો કે ભાઈ બહુ તરસ લાગીશ મને આપતો બહુ સારું આ આ જમીનમાં ડાટેલી રહી બમલી પણ તને નહીં આપું રાજા બહુ તરસ્યો હતો ને એટલે જમીનમાંથી કાઢી ખેંચી અને આમ પીવા ગયો તે પટેલ એ માથાનો ફરેલો એને મારી ડાંગ તે પેલી માટલી તોડ નાખી રા માટલી તોડી નાખી રાજાને એક ગૂંટડો પાણી પીવાયું ના પીવાયું નિરાશ થઈ ગયો અરે રે રે આને પાણી પીધું નહીં મને પીવા દીધું નહીં નિરાશ થઈને પોતાના રાજ્યમાં પાછો જતો રહ્યો રાત્રે જઈને ઊંઘ ના આવી રાત્રે જઈને વિચારે પટેલ તો પટેલ હતો ભાઈ જબરો પાવરવાળો કહેવાય એને નક્કી કર્યું કે પાણી નથી જ પીવા દેવું એને ભમલી તોડી નાખી મને ના પીવા દીધું ને પીધું નહીં તો હું તો રાજા છું મેં નક્કી કર્યું છે કે મારે એને એક ગામ આપવું તો આપવું જ બીજે દિવસ સવાર સૈનિકોને કીધું જાઓ ઓલી જગ્યાએ પટેલ છે બોલાવી લાવો પટેલને હાજર કરવામાં આવ્યા પટેલનેથી હું ગુનામાં આવ્યો હોઈશ રાજાનું તો કોઈથી ફેસ જોયો નથી રાજાને મળ્યાય નથી કારણ કે રાજાના દરબારમાં ઊભો રે આવી એવી એવી આની કોઈ કિંમત જ નહોતી કે રાજાના દરબાર સુધી પહોંચીએ કે જમીન મહેસૂલ ભરવા જાય પ્રધાનો પાયે દીવાનો પાયે ભરીને જતો રહે હવે રાજ કચેરીમાં પૂગ્યો પણ ધ્રુજે જ કે કોઈ ગુનામાં ચોક્કસ હોય રાજા એમને એમ આવો ઓર્ડર ના કરે રાજા કે પટેલ તમે અમારા ગામના પટેલ છો હા રાજાજી નજર નીચી છે તે તમે ક્યાં ઓલી બાજુ તમારું ખેતર છે હા રાજાજી અમને ઓળખો છો હા રાજાજી કોણ છીએ તમે અમારા રાજ્યના રાજા છો અમારા પાલન કરતા છો હા બરાબર કોઈ નવી ઓળખાણ ખરી આ તો ઊંચું તો જોતો જ નથી કારણ કે એને એને એમ છે કે હું ગુનામાં છું કંઈક મારાથી ભૂલ થઈ છે પણ મેં તો જમીન મહેસૂલ ટાઈમે ભરી દીધું છે કરવેરો ભરું છું બધું જ કરું છું કેમ રાજાને હું શું ગુના મેં ચોરી નથી કરી રાજા કે ઊંચું જોવો થોડું એટલે આને આમ ઊંચું જોયું ચાર આંખો ભેગી થઈને પોત્યું પલળી ગયું મરી ગયો કે ચોક્કસ આજે મને ફાંસીની સજા થવાની છે હા તો ગઈકાલ આવે તો એ જ આ ભમલી તોડી નાખી તી એ જ ધ્રુજવા લાગ્યો હા રાજા કે ગભરાશો નહીં પટેલ તમને અમારે એક ગામનું રાત દેવું છે આ ગામ છે તમારા હાથથી ખેતી કરવાની બંધ આ ગામનો તમારે કરવેરો ઉઘરાવાનો જો પેલો રાજમહેલ તમારા પત્ની છોકરા લઈને આવી જાઓ હિંડોળા કાંટે હિંચકવાનું ખુરશીઓ પર બેસવાનું રોજ અમારા મંત્રીઓની મીટિંગમાં બેહવાનું ન્યા જે કંઈ તમારે ખાવું પીવું મોજ કરવી બસ આવે આ ખેતી કરવાનું છોડો બળદ કાઢો ઝૂંપડા કાઢો આના રાજમહેલ તમારા માટે સ્પેશિયલ ન્યા રહો પટેલ કે આ સોપનું ખાચું રાજા કે હાચું જાઓ મજા પડી ગઈ ખેતી કરતો હતો મજૂરી કરતો હતો એમાંથી મોટો દીવાન થઈ ગયો આનંદ તો થઈ ગયો પણ પછી બે ચાર મહિને આ દિવાનોની આખી આ મોટી કમિટી બેઠી હતી એમાં બધાએ પોતપોતાના સુરવીરતાની વાતો કરતા હતા એક કે ભાઈ જો મને તો રાજાએ પાંચ ગામનું રાજ આપ્યું કેમ ખબર છે રાજાનો કુંવર મરતો હતો ને ત્યારે હું વચ્ચે પડીને મેં કુંવરને બચાવ્યો હતો બીજાને કીધું ભાઈ તને અરે ભાઈ રાજા ઉપર આવી આફત આવી હતી ત્યારે મેં રાજાને મદદ કરી હતી ભાઈ તને અરે રાણીને આ આ આવી રીતે લઈ જતા હતા પ્રોબ્લેમ થયો ત્યારે મેં મારા જાનના જોખમે રાણીને બચાવી હતી એટલે મને રાજાએ રાજ આપ્યું દરેકે પોતપોતાના સુરવીરતાની વાતો કરી હવે આ નવા આવેલા હતા કચેરીમાં એટલે એને પૂછવામાં આવ્યું ભાઈ તમે શું પરાક્રમ કર્યો તો રાજાએ તમને એક ગામનું રાજ આપ્યું શું બોલે ઊભો થઈ ગયો એ રાજમેલ બધું મૂકીને પાછો ખેતી કરતો ને જતો રહ્યો એને કહેવાય કે પાણી નહોતું પાયું એટલે મને ગામનું રાજ આપ્યું એમ કદાચ આપણે ભગવાનના ધામ સુધી પૂગી ગયા પહોંચી ગયા ભગવાનની મૂર્તિ સુધી પહોંચી ગયા પણ અહીંથી જો પ્રેક્ટિસ કરેલી નહીં હોય ને તો ત્યાં બેસાય નહીં કારણ કે ભગવાનના સુખે જો સુખિયા થવાની આપણને ટેવ નહીં પડી હોય એ સભાની અંદર આપણે બેસી નહીં શકીએ કદાચ બેસાડી દીધા માટે અનંત આત્માઓ રખડી જાય છે ફ્રેશ નથી થતા વટાઈ જાય છે જ્યુસ થઈ જાય છે કેટલાનું કેટલાનું જ્યુસ થઈ જાય છે કેટલાનો પાવડર થઈ જાય છે હોદ્યાય મળતા નથી આવું થાય છે માટે આપણે જ્યારે સત્સંગમાં આવ્યા છે ત્યારે સંકલ્પ કરીએ કે મારે ભગવાનના સુખે સુખ્યા થવું છે ભગવાનના સુખે જ મારે સુખ્યા રહેવું છે આજે આ બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળન સ્વામી આ બે સદ્ગુરુઓ કેવા કેવા ભગવાનના સુખે સુખિયા નિષ્કુળન સ્વામી બોટાદ ગયા શિવલાલ શેઠ સ્વામી મહારાજે એવો નિયમ કરેલો કે સંતોએ કોઈ હરિભગતને ઘેર ના જવું ગામના પાદરમાં રહેવું એટલે ગામના પાદરની અંદર સ્વામી આવેલા મહારાજે એકસો ચૌદ પ્રકરણ ફેરવેલા એમાં સંતોની એકાકી ફરવાની પણ આજ્ઞા કરેલી ગામનું કૂતરું ભસે ત્યાં પણ મારા સાધુએ કૂતરાનો અવાજ સંભળાય પણ ગામનું કૂતરું હોય ત્યાંથી દૂર જતું રહેવું સીમના કૂતરા હોય ત્યાં વાંધો નહીં પણ ગામનું કૂતરું ભસે ત્યાં નહીં કહેતા ગામની વસ્તીમાં ના જવું શિવલાલ શેઠ બોટાદના આ બાજુ પર સ્વામી ક્યાંક ગામના પાદરની અંદર દૂર બેઠેલા અને ધ્યાન ભજન કરે શિવલાલ શેઠને ભગાદોશી હવારમાં કુએ નાહવા માટે આવે એમને જોયું કે નિષ્ફળ સ્વામી આવેલા છે બોટાદની અંદર આવા મોટા સાધુ આને તો આપણે ઘેર લઈ જ જવા પડે પણ ખબર કે શ્રીજી મહારાજના પ્રકરણો બહુ ફરે એટલે સ્વામીને જઈને પ્રાર્થના કરી દંડવટ કર્યા અરે સ્વામી તમે અહીં પધાર્યા છો તો અમારે ઘેર ચાલો સ્વામી કે મહારાજની આજ્ઞા એવી છે કે કોઈ હરિભગત કદાચ તમને જોઈ જઈને બોલાવે તો જવું હું ચોક્કસ આવીશ પણ રસોઈ નહીં કરું કોઈ શિવલાલ કે હાલોત ખરા સ્વામી તમે નિષ્કુળન સ્વામી ગયા પણ હૃદયમાં તો એવું છે જ કે આ કાંઈક મને ઉપાધિ કરવાના છે એટલે ગયા પછી શિવલાલ કે સ્વામી તમે ભલે કંઈ ના જમું પણ બિરંજની રસોઈ તો બનાવો ઠાકોરજી તો જમે પ્રસાદી ઠાકોરજીની સ્વામી આ કોઈ ભક્તો નહીં મળે એમ કે બનાવશે એટલે પછી સ્વામીને જમાડવા માટે આગ્રહ કરીશું એટલે બિરંજ બનાવ્યો સંતોએ રસોઈ બિરંજ બનાવીને પછી સ્વામીએ ઠાકોરજીને બિરંજ ધરાવ્યો ધરાવીને પછી શિવલાલ શેઠ દંડવટ કરવા લાગ્યા સ્વામીને સ્વામીને કે સ્વામી તમે બિરન જમો ને જમો બિરંજ ને જમો ભગાદોષી કે સ્વામી તમારે બિરન જમવો જ પડે બહુ રગજક કરી બહુ રગજક કરી પછી સ્વામી બિરંજ લઈને બેઠા જો બિરંજ લઈને બેઠા આ વૈરાગી પુરુષો આપણા ત્યાગ હોય છે આપણા વૈરાગ્ય હોય છે રસ્તે ચાલવાનું હોય છે એનું સ્થાયી એક જગ્યાએ સ્થિર થઈ ગયેલું હોય છે આજે હું બિરંજ છોડું એ હું છોડું છું હું પ્રયત્ન કરું છું એ માર્ગે ચાલવાનો એ માર્ગે હું વધવા માટેનો પ્રયત્ન કરી રહ્યો છું અને આ તો બધા સિદ્ધ કરેલા જેના ઇન્દ્રિયો અંતઃકરણ અને આત્મા ત્રણેય અનુભવથી પૂગેલા હોય એવા પુરુષો હું આ ચરિત્ર સાંભળું એટલે મારી સામે બિરંજ આવે ત્યારે હું વિચારું કે આ બિરંજ કરીને હું સુખ્યો થયો નથી એવો હું વિચારું ને છોડું અને એને વિચાર ના હોય એને સહેજે છૂટે નિષ્કુળાન સ્વામી બિરંજ હામું જોઈને કે લે નિષ્કુળાનંદ જમ 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 મોટાનો મોબતી થયો છે ખાઈ લે ખાઈ લે મોટાનો મોબત્તી થયો ને એટલે આવી જ દશા થઈ કે આમ કે સ્વામી બિરંજને અને પછી સ્વામી આમ બિરંજને આમ ઠેલી દીધો અને બાજુમાં જુવારના બે રોટલા સ્વામીએ પહેલેથી ગળી દીધા હતા એ રોટલા લઈ અને સ્વામી રોટલા જમ્યા પેલા ભગાદોસિન શિવલાલ કે સ્વામી ઓલો સ્વામી કે જો આજ આવ્યો છું બહુ આગ્રહ કરીશ ફરી નહીં આવું બોટાદના પાદરમાં હોઈશ તોય નહીં આવું તું રહેવા દે તારી મોબતની અંદર આ તું મને તારો આ બિરંજામ આ મારી માટે ઝેર છે બોલો આ ભગવાનના સુખે સુખિયા થયા એ નિષ્કુળાન સ્વામી એકવાર પૂજા કરતા હતા અને પૂજાની અંદર ઠાકોરજીને દ્રાક્ષના દાણા ધરાવ્યા સુકી દ્રાક્ષ સ્વામી રોજ પૂજામાં ધરાવતા હશે ધરાવ્યા સ્વામીએ દ્રાક્ષના દાણા ધરાવી એમાંથી પાંચ દાણા મોઢામાં મૂક્યા પ્રસાદીના જે ધરાવેલા હતા ને એમાંથી એટલે બાજુમાં ન્યાલકરણ શેઠ બેઠેલા હતા એને જોયું કે સ્વામી દ્રાક્ષ ઠાકોરજીને ધરાવીને પાંચ દાણા લે છે અને ગ્રહસ્તરી ભક્તો હોય એને મહિમા હોય અને હોવો પણ જોઈએ હોવો પણ જોઈએ નહીં તો ઘણીક વખત એવું થાય કે એકવાર ગુરુજી એક ગામડે કથા કરવા જવાના હતા એટલે હરિભક્તોએ પૂછ્યું કે શું તૈયારી રાખીએ સ્વામી ગુરુજી કે ભગત તૈયારીમાં શું કશું ના જોઈએ કાંઈ ના જોઈએ તૈયારીમાં બીજી શું કરવાની હોય એટલે અલા ભક્તો કે બહુ સારું લો ગુરુજી સાંજે પહોંચ્યા કાઠિયાવાડનું ગામ લાઇટોનું એ કંઈ ઠેકાનું નહીં ન્યા પૂગ્યા રાત્રે નહીં ઉતારાની વ્યવસ્થા નહીં ગાદલું નહીં ગોદડું નહીં સીધું તપાસ કરી સ્વામી કંઈ જોઈએ જ નહીં તમારે તમારે કશું ના જોઈએ એટલે કશું નથી રાખ્યું પણ જીવન જરૂરિયાત તો જોઈએ ઊંઘવાનું જોઈએ જમવાની જે વસ્તુ એ બાજરાનો લોટ છેવટે મૂકવો જોઈએ એ તો જોઈએ જે એટલે હરિભગતને હોવું જરૂરી છે વિવેક કેટલો કેવો એ બધો કેટલો ત્યાગ કરવો કેટલું રાખવું એ સંતોને જોવાનું છે પણ હરિભક્તો માટે તો એ જરૂરી જ છે કે એને તો રાતને દિવસ હંમેશા ચિંતા કરવી જોઈએ આજે આપણા લોયા તેમના પરિવાર ભક્તો એને સો ટકા આપણને એમ થાય કે તમે સંતો સાથે તમારા જીવને જોડી દીધેલો છે સાધુનું દુઃખ એ દુઃખ તમારું તમે ગણો છો સાધુને સુખ એ સુખ તમે તમારું ગણો છો આજે પૂજ્ય યોગી સ્વામી એને અત્યારે જે મહારાજે જેની પરીક્ષા કરી મહારાજે જેને આપ્યું એ જે આપ્યું એની અંદર હરિભક્તો રડ્યા સાધુ રડ્યા સાધકે રડ્યા પાર્સદે રડ્યા અને રડી રડીને બધાએ ભગવાનને પ્રાર્થના કરી છે જે પ્રથમના દિવસોમાં ભજન કેટલા બધાએ કર્યું શા માટે થયું એ કારણ કે સાધુ સાથે એકાત્મ ભાવ છે એકાત્મ ભાવ છે એ જો વધતો રહે એટલે ભગવાનનું સુખ ઓટોમેટિક આવતું રહે એક જ ઉપાય છે જે ભગવાનના સુખે સુખ્યો છે ને એમાંથી સુખ લેતા શીખી જઈએ એટલે ભગવાનનું સુખ ઓટોમેટિક આવે ભગવાનનું સુખ મેળવવું છે મળશે ક્યાંથી મારે ઇલેક્ટ્રિસિટી જોઈએ છે પણ મળશે ક્યાંથી થર્મલ પાવર સ્ટેશન હશે ત્યાંથી વીજ ઉત્પાદક કેન્દ્ર હશે ત્યાંથી જ વીજળી મળવાની છે એમ ભગવાનના સુખ સુખે જે સુખ્યો થયો છે સાંગો પાંગ જેના નખથી શિખા પર્યંત ભગવાનના સુખના સમુદ્ર ઉછળે છે એવા ભગવાનના મોટા પુરુષો એવા ભગવાનના ભગવદીય સંતો ભક્તો એના એનું સુખ લેતા થઈ જઈએ ને એની સાથે આત્મીયતા કરતા થઈ જઈએ ને એની સાથે આત્મબુદ્ધિ કરતાં થઈ જઈએ ને એમાં પોતાપનાની બુદ્ધિ કરતાં થઈ જઈએ ને એટલે સુખિયા થઈ જઈએ ન્યાલકરણ શેઠે જોયું કે નિષ્કુળાંત સ્વામી જેવા પુરુષ અને હારું આ જગતમાં એવું છે ત્યાગે એને આગે ત્યાગે એને આગે અત્યારનું પાંચ ટાના ખાતો આવું ને તો મને કોઈ આગ્રહ કરે નહીં સ્વામી તમે જમો પણ હું માસોપાસ કરું તો મને બધા આગ્રહ કરે સ્વામી જમો ધારણા પારણા કરું તો બધા આગ્રહ કરે જમો પણ ખબર જ હોય કે પાટ આ જમી જ લેવાનો છે તો કોણ આગ્રહ કરે ત્યાગે એને આગે એક એવો નિયમ છે નિષ્કુળાંત સ્વામીએ ત્યાગ ને વૈરાગ્યની છટાવાળા સાધુ છે હવે એ પાંચ દ્રાક્ષના દાણા ખાય આ વસ્તુ કોઈ હરિભગત જોવે અને એ સ્વામીની અંદર એને જબરી નિષ્ઠા હોય તો એને તો એમ થાય જ કે સ્વામી માટે જો દ્રાક્ષના દાના લાવું તો મારું કલ્યાણ થાય આમે આપણાથી બીજું કંઈ થવાનું નથી પણ આવા સાધુના ઉપયોગમાં આવી જઈએ એટલે પોતાનો છોકરો મૂળજીએ તો મૂળજીને કે જા પાંચ કિલો દ્રાક્ષના પડો લઈ આખો કેટલી પાંચ કિલો સ્વામી એ આ સાંભળ્યું ને સ્વામી તો કેવા વૈરાગી પુરુષ જેને હાથ દિવસના રોટલા દોરીની અંદર લટકાવીને રાખે અને એ જ રોજ રોટલોને છાસ એક તોડીને ચોળીને એ જ ધરાઈ દેવાનું ને એ જ જમી લેવાનું આ તો વાતો થાય અને સાંભળીએ બસ એને વાત સાંભળીને એમાંથી જ વૈરાગનો રસ લેવાય એ વાત કરીએ ને સાંભળીએ ને એમાંથી જ વૈરાગનો રસ લેવાય બસ એ કેટલા ભગવાનના સુખે સુખ્યા હશે એનું સીધું જે પરિમાણ આપણને ખબર પડે કે આ ભગવાનના સુખે સુખ્યા એક વાર કંડારી ગુરુકુલની અંદર કેટલા મેદાનની અંદર મચ્છરો અત્યાર તો તમે ભારતની અંદર જાઓ ને તો એમ લાગે મચ્છરનું પ્રોડક્શન કોઈ કંપનીએ ખોલ્યું છે કોઈ પણ ભારતના ખૂણામાં જાઓ મચ્છર તમને મળી જ જાય કોઈ પણ ખૂણામાં જાઓ તમે મુંબઈ જાઓ પૂના જાઓ નાગપુર જાઓ કંડારી હો વડોદરા હો એવું થઈ ગયું છે અત્યારે મચ્છર તો જાણે બધી જ જગ્યાએ રેસિડેન્સી એને નોંધાય છે બોલો આખા ઇન્ડિયામાં મચ્છર છે રોજનું આવે પ્રભાવશાળી થતું જાય છે રોજ એનો પ્રભાવ વધતો જાય છે અત્યારે કંડારી ગુરુકુલના હોલની અંદર સંતો હોઈ જાય તેને મચ્છરદાની અંદર જ ઊંઘવું પડે બારે માસ મચ્છરદાની અંદર મચ્છર જ એટલા છે ભારતની અંદર જતા હશે ને અનુભવ હશે એટલા બધા મચ્છર મેદાનમાં ગુરુજીનો એક એવો સ્વભાવ ભગવાનના સુખે સુખિયા પુરુષો કેવા હોય છે ગુરુજીનો સ્વભાવ કેવો એ રાત્રે દસ સાડા દસ થાય એટલે બધા સંતો સૂઈ ગયો ગુરુજી પણ સુઈ જાય રાત્રે બાર એક વાગે જાગે બાર એક વાગે જાગે આમ તો જાગતા જ હોય પણ બાર એક વાગે જાગે જાગી આંખ બંધ કરી ભગવાનની મૂર્તિને હંભારવા બેહે એ તો ભગવાનની મૂર્તિમાં જ હોય પણ કોઈક મુમુક્ષું એવા પુરુષના દર્શન કરે તેને પ્રેરણા મળે રાત્રે બે પલાઠી વાળી એ પાછા હવારના ચાર હાડા ચાર થાય ને ત્યાં સુધી બેઠા હોય ભજન કરતા હોય માળા કરતા હોય પ્રદક્ષિણા કરતા હોય સંતો હોતા હોય ન્યાસ સંતોની પ્રદક્ષિણા કરતા હોય આવા પણ દર્શન થાય કંડારી ગુરુકુલની વાડીના છેડે છેડે ફરતા હોય અડધી રાત્રે અરે કેટલી વખત તો કેટલાય ભૂતોના કલ્યાણ પણ કરતા હોય આવું પણ થયેલું છે પણ એ જે તે સમયે ગુરુજી ભજન કરે એની અંદર એક વખત એક આપણા પાર્ષદ છે મંડળના મુકુંદ ભગત એને સદગુરુ મુક્તાનંદ સ્વામીના કીર્તનો એક હજાર મોઢે કરવાનું ગુરુજીએ નિયમ આપ્યું છે લગભગ એને ચારસો સાડી ચારસો કીર્તનો સદગુરુ મુક્તાનંદ સ્વામીના મોઢે છે અને હજુ કરે છે સંગીત શીખે છે એ ભગત એક વખત ગુરુજીને મળી ગયા એટલે ભગત કે ગુરુજી મારે બેસવું છે ગુરુજી સાથે બેઠા લગભગ કલાક બે કલાક સત્સંગ થયો એક વાગ્યો એટલે ગુરુજી કે ચાલતાનું ઊંઘ ના આવતી હોય તો આપણે જઈએ રોડ પર ક્યાંક એટલે આમ ગુરુકુલનો જે કમ્પાઉન્ડ છે અંદરનો જે રોડ છે એની ઉપર ગુરુજી ચાલતા ગયા મેદાન હતું ત્યાં મેદાન છે એ મેદાનમાં ગુરુજી પલાઠી વાળીને બેઠા અને એને બેહાડ્યા સામે ગુરુજી કે ચાલ મુકુંદ આવે ધ્યાન કર કે ભગવાનનું અને ધ્યાન કરવા બેહાડ્યા ધ્યાન કરવા બેઠા ને નીલકંઠ સ્વામી આ બાજુ ગુરુજી ધ્યાન કરવા બેસી ગયા ને આ બાજુ આ ભગતને સામે બેહાડે એક વાગે બેહાડે આવે મચ્છર તો ત્યાં કઈ છોડે મચ્છરને તો લોહી મળે એમાંય અમારું આશિષભાઈ સૌથી મીઠું લોહી દુનિયાનું સારામાં સારું કારણ કે ભગવાન સ્વામિયણ સૌથી સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમને આપે છે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમને આપે છે બોલો ફૂલની પાખડીઓમાં કોઈને સાચવે એમ મહારાજ અમને હાચવે છે ખરેખર એક કાંટો નથી વાગવા દેતા ક્યાંક કાંટા જેવું દેખાય છે ને તો આપણા સ્વભાવ છે એટલે દેખાય છે નહીં તો શ્રીજી મહારાજનો જે થાય છે ને મહારાજની જે એને હાચવાની પદ્ધતિ છે એક મા પોતાના છોકરાને શું સાચવે એના કરતાં ભગવાન કરોડ ગણા એને વિશેષ સાચવે છે આપણી શું ભગવાન જતન નથી કરતા બધું જ જતન શ્રીજી મહારાજ કરે છે બધું જ એ કરે છે ભગત બેઠા ગુરુજી બેઠા એક વાગ્યાનો ટાઈમ હતો ત્યાંથી ભગત તો દસ મિનિટ થઈ આ માખ બંધ કરે પણ ઓલા મચ્છરિયા કંઈ એને ધ્યાન કરવા દે અને ગુરુજી તો આમ જ ઓલા મુકુંદ ભગત કે મારું ધ્યાન થયું કે ના થયું પણ મને ગુરુજીનું ધ્યાન ચોખ્ખું થઈ ગયું હું તો આમ મચ્છર મારા ઉડાડ્યા કરું પણ ગુરુજી તો આમ જ એ જે બેઠા તે બેઠા અને ચાર સાડા ચાર વાગે ગુરુજીએ આંખો ખોલી એટલા મચ્છરની વચ્ચે અને પછી ગુરુજી કે ચાલ મુકુંદ આવે ત્યારે સ્નાન કરવા જાતું તે મુકુંદ ભગત ત્યાંથી ઊભા થયા અને એને જોયું એ મચ્છર પોતાના ઉડાડતો હતો ને તે એને હવારમાં જોયું ને તો એના હાથ ઉપર આમ બધે મચ્છર એટલા બધા કરી મેદાનની અંદર તો એ ઉડાડતો હતો કારણ કે મચ્છર એટલા બધા એક્ટિવ છે અત્યારે કે તમે હાથ ઉપર તો માથે પકડે પણ પકડે ખરા અનુભવ સીધ છે એટલે એ મચ્છર એવા મચ્છર એની વચ્ચે ગુરુજીએ ધ્યાન કર્યું એ કેવી રીતે કરતા હશે શું હશે એને જ એલર્જી થાય છે એમને જ ઇન્જેક્શન પણ મુકાવવું પડે છે એને થાક પણ દેખાય છે એમાં ભૂખ પણ દેખાય છે છતાંય પણ હંમેશા યાદ રાખું ભગવાનના મહાપુરુષો ભગવાનના સુખે સુખિયા હોય છે કોઈક એના પ્રસંગો એવા આપણે જોયા હોય ત્યાર પછીથી બાકીનું બધું એનું ડ્રામા સમજી લો કે આ તો એનું એક નાટક છે ભગવાન અક્ષરધામમાંથી જે સારામાં સારા નાટકવાળા હોય ને એ બધાના પૃથ્વી પર લાવે છે સારામાં સારું નાટક કરી શકે એવા સારામાં સારું નાટક કહેતા ભૂખને પણ બતાવી શકે અને ભૂખ નથી એવું પણ બતાવી શકે દુઃખને પણ બતાવી શકે અને સદાય છું એને પણ બતાવી શકે પરતંત્ર છું એને પણ બતાવી શકે સ્વતંત્ર છું એને પણ બતાવી શકે દાસત્વ ભાવને પણ બતાવી શકે અને કદાચ સંચાલન કરવાનું હોય તો સ્વામિત્વને પણ બતાવી શકે અપ પણ જઈ શકે ને ડાઉન પણ જઈ શકે શ્રીજી મહારાજના મુક્તોમાં અલૌકિકતા જે ભગવાનના સુખે સુખ્યો થયો છે એના લક્ષણો છે તમે ગીતામાં લખેલા લક્ષણો સમજાવો એની સાથે સરખાવો કે કોઈ પણ શાસ્ત્રમાં લખેલા લક્ષણો સાથે સરખાવો હું આ સાદી ભાષામાં કહું છું પણ એ લક્ષણો એની સાથે સેટ થતા એમાં વિરોધાભાસ બધો ભેગો ચાલ્યો જાય ભેગો ચાલ્યો જાય જો સૂર્ય હોય તપેલો તો બરફ ના હોય બરફ હોય તો ઉપર સૂર્યનો તાપ ના હોય પણ સૂર્યનો ધમધકતો તાપ હોય અને એક બાજુ પર બરફનો ગોળો પણ એવો હોય બેનું કોમ્બિનેશન એ ક્યારે ચાલે એનું નામ સત્પુરુષ એ ભગવાનના સુખે સુખ્યો થયો હિટિંગ પણ એટલું હોય અને કોલ્ડનેસ પણ એટલી જ હોય એનું નામ સત્પુરુષ એ ભગવાનના સુખે સુખ્યો થયો નિષ્કુળ સ્વામીએ પાંચ દાના મૂક્યા ઓલો પાંચ કિલો દ્રાક્ષનો પળો લાવ્યો ને એટલે સ્વામીએ કીધું મોરાર ચરણદાસ મારી પૂજા લાવ સ્વામીએ પૂજા મગાવીને પૂજાની અંદર જે દ્રાક્ષનો ડબ્બો હતો ને એ દ્રાક્ષની જે અંદર થોડી દ્રાક્ષ પડી હશે ને એ જ સ્વામી લઈને ઉકરડે નાખી દીધી સ્વામી કે તે મને દ્રાક્ષ ખાતો જોયો ત્યાર દ્રાક્ષ લાવ્યો ને આજથી ઠાકોરજીને દ્રાક્ષ નથી ધરાવી કેવા આ ભગવાનના સુખે સુખ્યા હતા આને ભગવાનના સુખની અનુભૂતિ થઈ કહેવાય માટે અહીં સ્વામી કે બધેથી સુખ માત્ર બધી જગ્યાનું સુખ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહ્યું છે માટે આપણે બધાએ સંકલ્પ કરવો કે મારે ભગવાનના સુખે સુખિયા થવું છે જ્યાં સુધી આપણે ભગવાનના સુખે સુખ્યા નહીં થઈએ ત્યાં સુધી કરોડ જન્મે પણ દુઃખનો અંત નહીં આવે માટે દિવસે દિવસે ભગવાનના સુખે સુખિયા થવા માટે એક બે ઉપાયો એક ભગવાનની મૂર્તિનું ચિંતવન બીજું ભગવાનનું સર્વ ક્રિયામાં કરતાપણાનો સ્વીકાર જે કાંઈ કરે છે એ મહારાજ મારા માટે સારું જ કરે છે જેમના સુવ્રત સ્વામી શનિવારની કથાની અંદર સ્વામી કહેતા હતા ને કે ભગવાનને પ્લાન કરવા દો એ સારામાં સારો પ્લાન કરશે ખરેખર કેટલી વસ્તુના પ્લાન એવા છે કે જે જાહેરની અંદર કહી ના શકાય પણ આપણને આમ દેખાય કાં તો શ્રીજી મહારાજે જ કર્યું શ્રીજી મહારાજે કર્યું એને પ્લાન કર્યો આપણને દેખાય કે આ મહારાજનો પ્લાન છે આની અંદર કંઈક ખારું જ છે એકવાર સંતો એક 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 જગ્યાએ ગયા એક ડૉક્ટરને ત્યાં અને ડોક્ટરને ત્યાં ગયા ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ ગઈ કે અમે સંતોની સેવા નથી કરતા સંતોને દવાખાનામાંથી પાછા મોકલી દેવામાં આવ્યા એવો ડૉક્ટર બોલો આ દેશમાં બીજા દેશમાં એમાં નથી કહેવું પણ એ દવાખાનેથી સંતોને પાછા મોકલી દેવામાં આવ્યા એ દવાખાનામાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે સંતોની સેવાથી થાકી ગયા છે જેને એપોઇન્ટમેન્ટ આપી હતી એ ડૉક્ટરે એવું કીધું અને સંતોને દવાખાનું છોડીને નીકળવું પડ્યું ત્યારે કેટલાય જાતના તરંગો બાજુમાં લઈ ગયેલા હરિભક્તોને થવા લાગ્યા કે આમાં કદાચ આ ડૉક્ટરને આટલોય મહિમાની સાધુન બોલાવ્યા ને એને સેવા ના કરી ટ્રીટમેન્ટ ના કરી આ ના કર્યું પછી ખબર પડી કે જે પ્રસાદના બોક્સ લઈ જવામાં આવ્યા હતા એ ડૉક્ટરને આપવા માટે એ ભૂલથી બે મહિના જૂના હતા જ્યારે પાછા સંતો એના સ્થાનમાં આવ્યા ત્યારે એને જોયું કે આ પ્રસાદના પેકેટ આવે મૂકી દો ફરી કામ લાગશે ને ખોલીને જોયું તો એ બે મહિના જૂનો પ્રસાદ ભૂલથી રહી ગયેલો કદાચ એ ડૉક્ટરે દવા કરી હોત અને સંતોએને પ્રસાદ આપ્યો હોત ભગવાન સ્વામિનારાયણનું કેવું દેખાત ભગવાન સ્વામિનારાયણના એ સાધુઓનું કેવું દેખાત જે મંદિરથી એ લઈ ગયા હતા જે સંસ્થાથી લઈ ગયા હતા એ એ સંસ્થાનું કેવું દેખાત આ બધી લાજ શ્રીજી મહારાજે રાખી પણ ત્યાં તો એવું જ દેખાય કે આ ડૉક્ટરને મહિમા નથી ત્યાં તો એવું જ દેખાય કે ડૉક્ટરનો બહાર બેઠેલો વ્યક્તિ છે એને આપણો મહિમા નથી આને સ્વામીની કદર નથી ના એને આગળ પચાસ વખત તમારી દવા કરી છે એને કદર છે જ એકાવનમી વખતે થાકી ગયો છે એનું કારણ એ નથી થાક્યો શ્રીજી મહારાજ એને થકવાડી દીધો જ કે તું મારા સાધુને આજ ઇન્જેક્શન આપીશ અને એ જો આ પ્રસાદ આપશે તને મારો અભાવ આવશે તને મારા સાધુનો અભાવ આવશે પ્લાન ભગવાને કર્યો હોય આપણને ક્યાં ખબર હોય આવા શ્રીજી મહારાજ અનેક પ્રકારના પ્લાન કરે એટલે કે ભગવાનની મૂર્તિના ભગવાનનું કોઈ પણ પણ પરિસ્થિતિમાં મારા જીવનમાં બનતી એક ક્ષણની ઘટના એના જવાબદાર એના ભગવાનમાં શ્રીજી મહારાજ છે હું એની વસ્તુ છું એટલે એને મને જેમ વર્તાવું એમ વર્તાવે હું એની વસ્તુ છું એ કરતા હરતા એ છે એ સ્વીકાર અને ત્રીજો જે ભગવાનના સુખે સુખિયા થયા હોય એવા મહાપુરુષો એના મન કર્મ વચને અનુવૃત્તિ અને એવા મોટા પુરુષમાં આત્મબુદ્ધિ આ ત્રણ ઉપાયો એવા છે કે જે ભગવાનના સુખે આપણને સુખિયા રાખે માટે સ્વામીની વાત આ એકસો ને ત્યાં પ્રકરણ એકની છે આપણને બધાઈને મહારાજ અને મહારાજના મુક્તો ગુરુજી જેવા મોટા પુરુષો એ ભગવાનના સુખે સુખિયા થવા માટેના વિચારો અને રૂડો બુદ્ધિયોગ આપે અને એવો પ્રયત્ન આપે એવી મહારાજના ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું વાલા ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ બધા ભક્તો ખૂબ સારી રીતે કરે છે પૂજ્ય સુરત વલ્લભ સ્વામીએ બધા ભક્તોનું અહીંયા આગળ લિસ્ટ કરાવેલું છે આજે પણ ઘણા ભક્તોના મેસેજ આવ્યા છે કે જેને પાઠ કર્યા હોય એ બધા ભક્તોના નામ પણ આવ્યા છે આ શનિવારે આપણે અહીં આગળ શિક્ષાપત્રી જયંતિનો સમયો છે તેમજ ભક્ત ચિંતામણી ગ્રંથ એનો ઉદ્યાપન વિધિ એ દિવસ આપણે રાખેલો છે જે જે ભક્તોએ પાઠ કરેલો છે ન્યૂજર્સીની અંદર રહેતા હોય બધા ભક્તો તે દિવસે મંદિરે ચોક્કસ આવજો અને જે જે બીજા ભક્તો બહારના દૂરના સ્ટેટમાં રહ્યા છે તમામ ભક્તો ત્યાં રહ્યા થકાય ઉદ્યાપન વિધિની અંદર જોડાજો એ દિવસે આપણે આ શનિવારે સારી રીતે પ્રસંગ કરીશું શિક્ષાપત્રી ગ્રંથનું પણ અહીં આગળ પૂજન કરીશું તો આ આ વાતની બધા ભક્તો નોંધ લેજો આવતીકાલથી આપણે વચનામૃત ગઢઅંતનું ઓગરીશું એના ઉપરની આગળની કથા શરૂ કરીશું હરે કૃષ્ણ મહારાજની જે શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કા સ્વામિનારાયણ નીલકંઠમ ભજય હરિ કૃષ્ણ મહારાજની